જન્મ આપનાર જનેતા જ પોતાના 3 વર્ષના માસૂમ દીકરાને મારી નાખશે એવું કોઈ વિચારી પણ ન શકે, પરંતુ આજના કળયુગમાં આવી વાસ્તવિક ઘટના પ્રકાશમાં આવી છે. લગ્ન જીવનના 10 વર્ષ વીતવા છતાં આડા સંબંધમાં અંધ બનેલી માતાએ પોતાના વહાલસોયા પુત્રને ઝેર આપી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આમ તો ઘટના અમદાવાદમાં બનેલી છે, પરંતુ આ પરિવાર પાલનપુરના વગદા ગામનો છે. જી હા, પાલનપુરના વગદા ગામના વતની અજયભાઈ પરમાર અમદાવાદમાં દરજીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાં અજયભાઈ પરમારના 3 વર્ષના પુત્ર યુવીની અચાનક તબિયત લથડી હતી. જો કે તેને સારવાર મળે તે પહેલાં માસૂમ યુવીનું મોત નીપજ્યું હતું, અને આ માસૂમની દફનવિધિ તેના વતન વગદા ગામના સ્મશાન ભૂમિમાં કરવામાં આવી હતી. જો કે 3 વર્ષના માસૂમ બાળકનું અચાનક રહસ્યમય મોતની શંકા તેની માતા પર જતાં પરિવારજનોએ કડક પૂછપછાર કરી હતી. ત્યારે પોતે જ પોતાના વહાલ સોયા દીકરાને આઈસ્ક્રીમ અને ચણાના શાકમાં ઝેરી દવા ખવડાવીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આડા સંબંધમાં અંધ બનેલી પથ્થર હૃદય માતા એક દિવસ હિમદૂત બનશે તેવો આ માસૂમ ફૂલને ક્યાં ખબર હતી. હત્યાની માતા સામે પિતાએ અમદાવાદમાં પોલીસ મથકમાં ફરિયાદ કરતા આજે પાલનપુરના વગદા ગામના સ્મશાનમાં મામલતદારની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે માસૂમ બાળકની દફનવિધિ થયેલી લાશને બહાર કાઢવામાં આવી હતી. હા, અમે દફનવિધિ કરીને ઘેર જાય બરાબર, એટલે અમે કીધું હાજો હમતોનો છોકરો છે ને મરી જાય, એટલે આ લોકોએ ઘરવાળાને મેં કીધું કે આ છોકરો હાજો હતો, 2 દાડા પહેલાં તો અહીં આવ્યો બરાબર, અને રમતો તો ના હોય સીધીથી મરી જાય બરાબર, એટલે કીધું એને, એટલે મારા ઘરવાળાને બધું કીધું કે બૈરીને પૂછો, એટલે બૈરીને પૂછ્યું, ખૂબ પૂછ્યું કે મારી બારી નથી પણ પૂછ્યું કે જો હાચું બોલ તારે જો જવું હોય અમે મોકલી દઈએ બરાબર. એટલે એને શું કર્યું, કીધું કે હા એને ને અમે બેને દારૂ પેલો પહેલાં કોક આઈસ્ક્રીમમાં ઝેર ખવડાવ્યું તે ન મર્યો, તે ફેર ચણાના શાકમાં ખવડાવ્યું. હે, એની માને, એની મા, છોકરાની મા, યોગલાની મા, જ્યોતિનું નામ. કીધું શું હતું, એટલે કે મારે એને જવું, તો એને જવું હોય તો મિલીને જવું હતું બરાબર. એટલે પછી મું કીધું ભાઈ તણા હવે આપણે આને કોઈ આની ખબર રાખો, અને કોક કરશે તો આ બીજો કોકને મારશે બરાબર, એટલે તમે ફરિયાદી કરો. કીધું એને બીજાથી લાજેલી હતી, હા બીજાથી એને સંબંધ હતો. કીધું તાર જવું તો એને અહીં મિલીને જતું રહેવું હતું. હા, 3 વર્ષ પછી આ લોકો પાલનપુર જાય બરાબર, પાલનપુરવાળા કે વાંઈ ના તમારે જો મરી જાઓ એ ફરિયાદ થાય, પછી એ જઈને ફરિયાદ લોકો કરી. એ જેઠાભાઈ હીરાભાઈ મુદાદા તો